સેના ભરતીના મામલે બેરોજગાર યુવાનો, ભરતીમાં જતા યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. જે પ્રદર્શનને લઈને રેલવે ટ્રેક પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શન અંતર્ગત જે સેનામાં 4 વર્ષ માટે જે ભરતી કરવાની છે, જેને લઈને આ વિરોધ પ્રદર્શન થયું છે. બિહાર, ઉત્તર પ્રદેશ બાદ ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને બેરોજગારોએ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે. સરકારની યોજના અગ્નિપથ છે, જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોને માત્ર સરકાર 4 વર્ષ માટે જ નોકરી આપશે, બાદમાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તેવું હોવાને લઈ અને સમજમાં આવતું ન હોય જેને લઈ અને આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોય તેવું તો નથી જ. આટલા બધા વિદ્યાર્થીઓ ભણેલા હોય, PhDથી લઈને ગ્રેજ્યુએટ 5-5 વર્ષ સુધી સેનામાં ભરતી થવા માટે પ્રયાસ કરતા હોય અને શારીરિક અને માનસિક રીતે તૈયાર થતા હોય અને દેશની સેવા કરવા માટે તેઓ તૈયાર થતા હોય છે, ત્યારે તેમની જે જૂના રીત રિવાજ અને જૂની જે સિસ્ટમ હતી તે સિસ્ટમથી જ ભરતી કરવામાં આવી, તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. 7 જેટલા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે અને હજુ વધુ ને વધુ વિરોધ પ્રદર્શન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે અને કેટલાક જગ્યાએ પથ્થરમારો થવાને લઈને પોલીસકર્મી ઘાયલ થયા હોવાની પણ ઘટના સામે આવી છે. ત્યારે બીજી તરફ ટ્રેન સળગવાની અને બસોને સળગાવવાની તથા વાહનોને સળગાવવાની, ટાયરોને સળગાવવાની, આગચંપી કરવાની પણ ક્યાંક ઘટનાઓ બહાર આવી છે, જેને લઈને પોલીસે પણ લાઠીચાર્જ કર્યો છે. આમ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિતના 7થી વધારે રાજ્યોમાં બેરોજગાર યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે, સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી સેનામાં કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી, જેના ઘણા બધા રિક્ત સ્થાનો ખાલી છે, તે ખાલી સ્થાનો ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે સરકાર અગ્નિપથ નામની યોજના લાવી છે, જે વિદ્યાર્થીઓ માટે અગ્નિપથ નહીં પરંતુ સરકાર માટે અગ્નિપથ સાબિત થાય તેવું હવે તો જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા જે યોજના લાવવામાં આવી છે તે યોજના સારી છે કે ખરાબ છે તે બાજુ પર મુખ્ય વાત, પરંતુ હાલમાં જે યોજના માત્ર 4 વર્ષ માટે સરકારી નોકરી મેળવવાની હોય, તો જે વિદ્યાર્થીઓ એજ્યુકેશન મેળવીને 4 વર્ષ સુધી ટ્રેનિંગ મેળવે છે અને ટ્રેનિંગ કર્યા પછી 5મા વર્ષે નોકરી લાગે અને 4 જ વર્ષમાં પરત આવવાનું થાય તો તેમને બીજો કયો સ્કોપ મળે તે પણ સવાલ છે. ત્યારે સરકાર કરી રહી છે કે નેતૃત્વ ઘડાશે, પરંતુ નેતૃત્વ બનવા માટે સેનામાં જવું તે જરૂરી નથી હોતું. જ્યારે સેનામાં ગયા પછી સેના એક સેવાકીય પ્રવૃત્તિ છે અને સેવાકીય પ્રવૃત્તિ માત્ર 4 જ વર્ષ આપવામાં આવે અને ત્યારબાદ ગામડે ગામડે અનેક સૈનિકો પર જતાની સાથે જ રિટર્ન પરત આવતા જતા જોવા મળતા હોય, ત્યારે ઘરે ઘરે સેનાનીઓ જોવા મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ ઘરે આવ્યા પછી તેમને કઈ રોજગારી મળશે તે સવાલ ઉઠી રહ્યો છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર પાસે કોઈ સ્કોપ ન હોય ને વેકન્સી ન હોય તો રાજ્ય સરકાર કેવી રીતે પરિપત્ર કરે? આમ સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો વિરોધ પ્રદર્શન સમગ્ર દેશભરમાં થઈ રહ્યો છે. હાલમાં તો 2 જ દિવસમાં 7થી વધારે રાજ્યોમાં તેનો પડઘા પડ્યા છે અને આવનાર દિવસમાં વધુ ને વધુ રાજ્યોમાં પડઘા પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. બેરોજગાર યુવાનો માટે અગ્નિપથ યોજના ને લઈને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી સેનામાં ભરતી નથી થઈ ને હવે જ્યારે ભરતી કરવાની આવી ત્યારે માત્ર 4 વર્ષ માટે જ નોકરી કરવાની હોય અને બાદમાં તેમના તેમાંથી નોકરીમાંથી મુક્ત કરવામાં આવે, જેને લઈ રાજ્ય સરકાર બાંયધરી આપે તેવી યોજના હોય, પરંતુ કેન્દ્ર અને રાજ્યનો સમન્વય પણ ન હોય ત્યારે કેટલાક રાજ્યોમાં અને કેટલાક રાજ્યોમાં અલગ અલગ સરકાર હોય ત્યારે અલગ અલગ નિર્ણય લેવાતો હોય, ત્યારે કેન્દ્ર દ્વારા જે ભરતી કરવામાં આવતી હોય છે અને કેન્દ્ર દ્વારા જે ભરતી થયેલાઓને માત્ર 4 જ વર્ષમાં નોકરી રાખીને ઘરે પરત મોકલી દેવામાં આવતા હોય, જેને લઈને હવે બેરોજગારો બાયો ચડાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નોકરી આપો ના નારાઓને બુલંદ બનાવી રહ્યા છે અને વધુ ને વધુ તેઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સરકાર દ્વારા કોઈ કાયદાકીય નિર્ણય લેવામાં આવે અને અગ્નિપથ યોજનાનું ભવિષ્ય છે તે દેશ માટે ખતરારૂપ હોય તેવું બેરોજગાર યુવાનો જણાવી રહ્યા છે. નવજવાનોમાં જે દેશભક્તિ છે તે દેશ માટે મરી મીટવાનો જે જજ્વો છે અને જનૂન છે તેને માત્ર મજાક બનાવી દીધી હોય કે 4 જ વર્ષ માટે નોકરી કરવાની અને બાકીના ઘરે આવતું રહેવાનું. તો બાકી જ્યારે એજ્યુકેશન પૂર્ણ થઈ જાય, 4 વર્ષની
કોલેજ કરતા સુધી 22 વર્ષની ઉંમર પૂરણી થાય. 22 વર્ષ સુધી કોલેજ કર્યા પછી જ્યારે તેઓ 4 વર્ષ સુધી ટ્રેનિંગ મેળવે છે ત્યારે ટ્રેનિંગ મેળવ્યા બાદ 4 વર્ષની ટ્રેનિંગ મેળવ્યા બાદ તે પરત તે 4 વર્ષ નોકરી કરે અને નોકરી કર્યા પછી તરત જ તેને પરત આપવાનું થાય. તો ટ્રેનિંગના 4 વર્ષને એજ્યુકેશનના વર્ષો ગણવામાં આવે તો એજ્યુકેશન વધારે મેળવવાનું, ટ્રેનિંગ વધારે મેળવવાની, મજૂરી વધારે કરવાની અને વળતર રૂપે માત્ર 4 જ વર્ષની નોકરી અને પરત ઘરે આવવાનું, જેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બેરોજગારો હવે બાંયો ચડાવી છે સરકારની સામે, ત્યારે સરકારની સામે હવે વધુ ને વધુ સવાલો ગહેરાતા ગયા છે. માત્ર 4 વર્ષ માટે જ કેમ સેનામાં ભરતી, ત્યારબાદ સેનામાંથી આવ્યા બાદ પરત ક્યાં નોકરી મળે, તેવા સવાલ યુવાનો પૂછી રહ્યા છે. વધુ ને વધુ યુવાનો હવે જોડાઈ રહ્યા છે અને ચાલો દિલ્હીના નારા સાથે હવે વધુ ને વધુ આંદોલન ઉગ્ર બને અને આંદોલન નિર્ણાયક મોડ પર જાય તે પહેલાં સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. અગ્નિવીર યોજના પર સ્પષ્ટીકરણ સરકાર દ્વારા જારી કરીને વિડીયો જારી કરવામાં આવ્યો છે. અગ્નિપથ સ્કીમ પર જે સ્કીમ છે તેના પર ફેલાવવામાં આવી છે અને જૂઠ ફેલાવવામાં આવ્યું છે તેવું જણાવવામાં આવ્યું. પણ હકીકતમાં 4 વર્ષની જ જો નોકરી હોય અને પરત ઘરે આવવાનું હોય તે તો ફાઇનલ છે, ત્યારે છપરાથી માંડીને તમામ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે યુવાનો અને છલકપટ સરકાર કરી રહી છે. જે યુવાનોમાં દર્દ જોવા મળી રહ્યું છે ત્યારે 4 સાલ બાદ સૈનિકો પોતાનું પ્રશિક્ષણ મેળવી અને પોતાના ઘરે આવે અને તેઓ કેવી રીતે તે સેનામાં જઈને પરત આવતા હોય ત્યારે 4 જ વર્ષ નોકરી પૂર્ણ કરીને પરત આવવાનું હોય, જેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ધીમે ધીમે વધુ ને વધુ બેરોજગાર યુવાનો હવે બહાર આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ક્યાંક નાની મોટી ઘટનાઓમાં આગચંપીની પણ ઘટનાઓ સામે આવી છે અને ક્યાંક પથ્થરમારાની પણ ઘટનાઓ સામે આવી છે. કંદરે વિદ્યાર્થીઓ, બેરોજગાર યુવાનો આઈ જે અગ્નિપથ યોજના છે તે યોજનાને પરત ખેંચવામાં આવે અને જે સેનામાં ભરતી અગાઉ જે પ્રમાણે કરવામાં આવતી તે પ્રમાણે જ કરવામાં આવી તેવી માંગ સાથે યુવાનો હવે બહાર આવી રહ્યા છે. Yeah.
सूर्या ट्रेन में आग लग गया है। करने वाला प्लाटून एक साथ शुरू कर। ड्यूटी लागू हुआ है, डिमांड है सरकार से जो टूर ऑफ ड्यूटी लागू हुआ है। मान लीजिए 4 साल लड़का जाएगा ड्यूटी करने के लिए, 4 साल के बाद आएगा तो यहाँ पर क्या करेगा? 4 साल यहाँ पर आकर आतंकवादी ना बनेगा। मान लीजिए वहाँ से तो पूरा ट्रेन होगा, यहाँ पर आएगा तो पुलिस से भी ना पकड़ाएगा। पुलिस जो आर्मी का ट्रेनिंग लेकर आएगा यहाँ पर पुलिस से पकड़ाएगा। आपके कहने का मतलब है कि अपराधी बनाने की तरफ युवाओं को ढकेला जा रहा है? अपराधी नक्सली बनाने की तरफ युवाओं को ढकेला जा रहा है। हमारा सर मुख मुद्दा है, ये मुख मुद्दा है कि टीओडी वापस करे और जो हमारा आर्मी एग्जाम सी पेंडिंग है वो कराया जाए, जल्द से जल्द कराया जाए। या कराया युवा का यही मांग है, टीओडी वापस किया जाए और सी एग्जाम जल्द से जल्द कराया जाए। हम लोग का 1.5 साल से पेंडिंग चल रहा है, कोरोना काल का बता के बार बार कैंसिल किया जा रहा है। और ये बताना चाहते हैं कि ये अफसरों पर क्यों नहीं लागू है टीओडी? केवल जवानों के साथ नाइंसाफ क्यों किया जा रहा है? किसानों के साथ नाइंसाफ क्यों किया जा रहा है? टीओडी लागू हुआ है तो पूरे अफसरों पर भी लागू है। टीओडी अफसरों पर भी लगाओ, केवल जवानों पर क्यों लगाया जा रहा है? हमारा 2 साल से पेंडिंग चल रहा है और बार बार एडमिट कार्ड कैंसिल किया जा रहा है और बोला जा रहा है कि कोरोना है। आज बताया जा रहा है कि एग्जाम ये हो गया वो हो गया, उसके बाद कोई लग रहा है कि रक्षा मंत्री जी हमारे राजनाथ जी हैं जो कुछ भी आदेश नहीं कर रहे हैं, कुछ भी स्पष्ट शब्दों में बयान नहीं कर रहे हैं। हम लोग क्या करें? हम लोग हाँ सर, आपके इस आंदोलन से फायदा होगा? आंदोलन से सर नहीं, हम लोग अपना मुद्दा रख रहे हैं। युवा क्या करे, नक्सली बने क्या करे? 4 साल रेलवे के भर्ती हो गया, ये ग्रुप डी की भर्ती नहीं हो रही है। हम लोग क्या करें? 4 साल हो गया रेलवे का एग्जाम।